नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभर की घटनाओं से अवगत करावता बुलेटिन झटपट में जुओ आज ना समाचार। અમદાવાદના ધંધુકા ખાતે માલધારી સમાજના દીકરા કિશોર કિશનનું ગોળી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી, જેને લઈને ગુજરાતના માલધારી સમાજમાં રોષ વ્યાપ્યો છે, જેથી આરોપીઓને જલ્દીથી ઝડપી પાડી તેઓને સજા આપવાને લઈને નવસારી માલધારી સમાજ દ્વારા આજરોજ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી કે આરોપીઓને જલ્દીમાં જલ્દી ઝડપી પાડી અને તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે। જમીન સંપાદનના નાણાંની છેતરપિંડી કરી પણ જમીન બચાવી પાડનાર પોલીસ સામે પોલીસ એક્શન મોડમાં આવી છે। જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે એક SIT ની રચના કરવામાં આવી છે અને તેઓને દ્વારા હવે તપાસ કરવામાં આવશે, જે અંગે અમારી નવસારી લાઈવ ન્યૂઝ ચેનલ પર વિશેષ બુલેટિન અપલોડ કરવામાં આવ્યું છે, તો જોવાનું ચૂકશો નહીં। છીણમ ગામના યુવાને ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ ખસેડાયો। મરોલી પંથકના છીણમ ગામના પતરાફળિયા ખાતે રહેતા પ્રવીણભાઈ રમણભાઈ રાઠોડ ઉંમર વર્ષ 20 જેઓએ 27 તારીખના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ઉંદર મારવાની દવા પી લેતા તેમને સારવાર માટે પ્રથમ મરોલી CSC ખાતે લઈ જવામાં આવ્યો, ત્યાંથી વધુ સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। મરોલી પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। લીલીમોરાના સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિને બ્લડ ડોનેશન કેમ્પ કરી 251 યુનિટ રક્ત એકઠા કરવામાં આવ્યું। બિલીમોરાની અગ્રણી સંસ્થા સ્વસ્તિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 10 વર્ષથી ખૂબ જ સામાજિક કાર્યો કરતી આવેલી છે। બિલીમોરાની જનતાને તેમના દરેક સામાજિક કાર્યોમાં તેઓ દિલથી સહયોગ આપી રહ્યા છે। 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે 7 વર્ષથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વખતે 251 બોટલ એકત્ર કરી એક માનવતાનું કામ કર્યું હતું। સદલાવ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયતની ફરતી લાઇબ્રેરી પહોંચી હતી અને લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓ વાંચનમાં રુચિ કેળવે અને વાંચતા થાય તે હેતુસર આજે આ ફરતી લાઇબ્રેરી સદલાવ પ્રાથમિક શાળા ખાતે પહોંચી હતી અને વિદ્યાર્થીઓ વિવિધ પુસ્તકોનું વાંચન કર્યું હતું। માસદાના લીંબારપાડા ગામના બરાળદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું। માસદા તાલુકાના લીંબારપાડા ગામના બરાળદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 26 જાન્યુઆરી 2020ના રોજ પ્રમુખ પ્રમોદભાઈ ટ્રસ્ટના સભ્યો તથા ગામના સહયોગી દ્વારા 30 જાન્યુઆરી સુધી તેઓ દ્વારા ચશ્માનું વિતરણ તેમજ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। નવસારી LCB પોલીસે બોરિયા ટોલનાકા ખાતેથી 84 જણો દારૂ સાથે એકને ઝડપી પાડ્યો, બેને વોન્ટેડ કર્યા। નવસારી LCB પોલીસે બાતમીના આધારે બોરિયા ટોલનાકા ખાતેથી અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી સફેદ કલરના ટાટા સુપર ટેમ્પો નંબર GJ9AV5053 ચોરખાનું બનાવીને ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વિસ્કીની છૂટી બોટલ, કુલ 168 નંગ મળી કિંમત 84,000નો દારૂ સાથે આરોપી દિલીપભાઈ મેઘજીભાઈ ગોરી કે જો કણબી પડે ઉંમર વર્ષ 40 રહેવાસી સાયણ ગામ ભક્તિનગર સોસાયટી સુરતને ઝડપી પાડવામાં આવ્યો હતો। સાથે દારૂ ભરાવી આપનાર અને ભરાવનાર રવિ અને તેના માણસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। પોલીસે કુલ 2,87,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચીખલીના ખરોલી ગામે વીજ કંડક્ટરની ચોરી કરનાર ઈસમને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો। ચીખલી તાલુકાના ખરોલી ગામના દાદરી ફરિયાના રેલવે ટ્રેક નજીક શેરડીના ખેતરમાં મનોજસિંહ શ્રી મહિપાલસિંહ કે જો આંગલધરા અનાવલ મહુવર દ્વારા તેઓ મૂળ રાજસ્થાનના રહેવાસી, તેઓ વીજ કંડક્ટરની ચોરી કરી શેરડીના ખેતરમાં સંતાડી ફરાર થઈ ગયા હતા અને તેની જાણ ખેડૂતને થતાં તેઓએ વાચ ગોઠવી હતી અને કંડક્ટર લેવા આવતા
મનોજ સિંહને રંગે હાથે ઝડપી પાડી પોલીસને સોંપતા પોલીસે ગુનો નોંધી હાલમાં ચીખલી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયતની ફરતી પ્રયોગશાળા આજે ઉપસર પ્રાથમિક શાળા વાંસદા ખાતે પહોંચી હતી અને ત્યાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનના વિવિધ પ્રયોગો કરવામાં આવ્યા હતા, સાથે સાથે વિજ્ઞાનના વિવિધ સંયંત્રોની પણ ઓળખ કરવામાં આવી હતી. તે પ્રસંગે મુખ્ય શિક્ષક યોગેશભાઈ એન પટેલ અને વિજ્ઞાન શિક્ષક દીપેશકુમાર એચ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની તો આજે નવસારી જિલ્લામાં કોરોનાના 151 પોઝિટિવ દર્દી નોંધાયા છે, તો 243 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. કુલ એક્ટિવ કેસ 913 થયા છે. આ અંગે અમારી નવસારી લાઈવ ન્યૂઝ ચેનલ પર વિશેષ બુલેટિન અપલોડ કરવામાં આવ્યું છે, ત્યારે જોવાનું ચૂકશો નહીં. નવસારી ખાતે બોટ એસોસિએશન દ્વારા રાજ્યમંત્રી જીતુ ચૌધરીનું સ્વાગત કરવામાં આવ્યું. નવસારી જિલ્લાની મુલાકાતે આવેલા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠાના મંત્રી જીતુભાઈ ચૌધરીનું બોટ એસોસિએશન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.